ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો આજનો વિષય છે ગુજરાતી આ શનિવારે આપણે ગુજરાતીની એક્ઝામ છે તો આપણે રિવિઝન કરી લઈએ પાઠ ત્રીજા અને ચોથાનું એમાં તમારે રફ નોટમાં લખવાનું રહેશે પ્રશ્ન નંબર એક એમ સી ક્યુ જો તમે પાકી નોટમાં ન લખેલું હોય તો આ વિડીયો જેને તમે તમારી પાકી નોટમાં એમસીક્યુ લખી લો બરાબર ને હવે પહેલો એમ સીક્યુ શું છે કરો રમકડા ખાલ જગ્યા તો શું લખ્યું છે ચૂક કદમ કુચ કદમ કે એક પણ નહીં તો શું આવશે કૂચ કદમ ક્યાં ક્યાં ચાલે ચાલે છે છે પાછળ વચ્ચે કે આગળ આગળ તો નીચેનામાંથી કયું ચાવી રમકડું છે રેલગાડી રેડિયો કે એક પણ નહીં તો ચાવી રમકડું કયું છે તો રેલગાડી રૂપેશ કાકાના સંતાનો ક્યાં રહેવા ગયા રાજકોટ અમેરિકા કે આફ્રિકા તો ક્યારે ગયા અમેરિકા અક્ષય કઈ રમત રમતા હતા કે લંગડી તો કઈ આવે છે રમત રમતા હતા પછી છે બોલતું ખાલી જગ્યા ભણવા બેઠું હતું કૂતરું વાંદરું કે બિલાડી તો બોલતું વાંદરું ભણવા બેઠું હતું ભણાવતું કોણ હતું રૂચા અરે જો રુચા કોની બેન હતી તો રાજનની પ્રથમની કે અક્ષયની તો શું આવે છે અક્ષયની જો રાજન અને પ્રથમ વાર્તામાં આવતા નથી તો સાચું શું આવે છે અક્ષય હવે શું લખ્યું છે બારી પાસે કયું પક્ષી બેઠું હતું ચકલી કબૂતર કે પોપટ તો કયું પક્ષી બેઠું હતું કબૂતર આપણા દેશમાં કેટલી ઋતુઓ છે ત્રણ ચાર કે પાંચ તો કઈ ઋતુ કેટલી ઋતુઓ છે ત્રણ કઈ કઈ તો શિયાળો ઉનાળો અને ચોમાસું બરોબર ને હવે છે પ્રશ્ન નંબર દસ ત્યાં બધાએ ખાલી જગ્યા પણ જોયું સંતવડ કબીરવડ કે એક પણ નહીં ત્યાં બધાએ શું જોયું હતું કબીર વડ બરોબર વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ ત્રીજાના એમસીક્યુ જોયા હવે દસની નીચેથી આપણે અગિયાર નંબરનો એમસીક્યુ કરીને આપણે તમે જો પાકી નોટમાં લખેલું હોય તો ભલે નહીં તો રફ નોટમાં દસ પછી કયો નંબર આવે અગિયાર બરોબર હવે આપણે પાઠ ચોથાના એમ સીક્યુ લઈ લઈએ જો ભાગો ભાઈ ખાલી જગ્યા દોડો ભાગો કે નાચો તો દોડો ભાગો ભાઈ ભાગો બરોબર હવે શું લખ્યું છે ઘોડાને કેટલા પગ હોય છે ત્રણ બે કે ચાર તો કેટલા પગ હોય છે ચાર ચકલી ખાલી જગ્યા કરે ચીચી કાકા કે કુહુ કુહુ તો શું કરે જંગલનો રાજા ખાલી જગ્યા છે શિયાળ સસલું કે સિંહ તો કોણ છે સિંહ ઘડું કોણ થઈ ગયું હતું તો સિંહ કોણ થઈ ગયું હતું સિંહ શિયાળ કે એક પણ નહીં તો ઘડું કોણ થઈ ગયું હતું સિંહ શિયાળસિંહ ઉપર શું નાખતો હતો તો કાંકરા પાંદડા કે બોર તો શું નાખતો હતો પાંદડા નાખતો હતો ઢંગ વગરના માળા કોના હતા દરજીડો કાબર કે ચકલીબાઈના તો ચકલીબાઈના હવે શું લખે છે સુગરી ખાલ જગ્યામાં રહે છે માળામાં ઘરમાં કે છાપરામાં તો ક્યાં રહે છે માળામાં ઉંદર ક્યાં રહે છે રાફડામાં કે માળામાં તો ક્યા છે વાંદરો બરોબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે સવાલ જવાબ લઈ લઈએ હવે એમસીક્યુ લખાઈ ગયા બાદ પછી લખવાનું પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો લખ્યું છે રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું તો રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું ન હતું બરોબર હાઉસમાં કયા કયા રમકડા હતા તો હાઉસમાં ચાવીવાળા રિમોટવાળા તાળી પાળતા કૂદકા મારતા દીવાલ પર ચડતા હવામાં ઉડતા માથું હલાવતા આંખો પટપટાવતા રમકડા હતા રૂપેશ કાકાએ પાટિયા પર શું લખ્યું હતું તો રૂપેશ કાકાએ પાટિયા પર લખ્યું કે એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાવ હવે ચોથું છે ટોય હાઉસમાંથી અક્ષય કયા બે રમકડા લઈ આવ્યો તો ગડથોડિયા મારતું ગલુડિયું અને વાતો કર વાતો કરતો પોપટ લઈ આવ્યો અક્ષયે શ્રીકાંતને શું કહ્યું અક્ષયે શ્રીકાંતને કહ્યું કે તું એકવાર મારી સાથે ચાલ રૂપેશ કાકાના ઘરે આવતો અનેક રમક રમકડા છે હવે શું લખ્યું છે અક્ષય ને શ્રીકાંત કઈ રમત રમતા હતા અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા બોલતું વાંદરું જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો અક્ષયે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું તો અક્ષયે પોતાની પાસે રહેલું વિમાન ટોય હાઉસમાં મૂકી દીધું બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે થી ને આઠના સવાલ જવાબ જોયા હવે પાઠ ચોથાના જોઈ લઈએ સાથે સાથે હવે આપણે આઠ લીધા આઠ પછી નીચેથી લખીશું નવમો સિંહ અને શિયાળ ક્યાં રહેતા હતા તો સિંહ અને શિયાળ જંગલમાં રહેતા હતા કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી તો સસલાની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી બરોબર શિયાળે શિયાળને કેમ મજા આવતી કેમ મજા આવતી વિદ્યાર્થી મિત્રો મેં તમને વાર્તા કીધી હતી શિયાળને મજા આવતી કે કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય વગર મહેનત નું જે સિંહ શિકાર કરતો એમાં વધુ ઘટ્યું હતું તે શિયાળ ખાતો હતો છે શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કેમ કહ્યું કારણ કે જો સિંહ મરવાનું નાટક કરે તો સસલાનો શિકાર કરી શકાય હવે છે શા માટે સસલો ત્યાંથી ભાગી ગયો કારણ કે સિંહે સસલાની વાત સાંભળી સિંહ પૂછડી હલાવ હલાવી તો સસલાને સાચી વાતની ખબર પડી કે તે સૂતો છે તે ભાગી ગયો પછી છે સસલાએ શું વિચાર્યું સસલાએ વિચાર્યું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી નક્કી કંઈક ગડબડ લાગે છે બરોબર વિદ્યાર્થી મિત્રો આ તમારે તમારી રફ નોટમાં લખવાનું રહેશે એમસીક્યુ અને પ્રશ્નોના જવાબ આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ પાર્ટ ત્રીજા ને એમસીક્યુ છે તમારે પ્રશ્ન નંબર એક કરીને લખવાનું એમસી ક્યુ કરો રમકડા ખાલ જગ્યા ચૂક કદમ કૂચ કદમ કે એક પણ નહીં તો શું આવશે કૂચ કદમ હાથીભાઈ ક્યાં ચાલે છે તો આગળ નીચેનામાંથી કયું ચાવીવાળું રમકડું છે તો રેલગાડી રૂપેશ કાકાના સંતાનો ક્યાં રહેવા ગયા હતા તો અમેરિકા અક્ષયની શ્રીકાંત કઈ રમત રમતા હતા તો સાપસીડીની બોલતો ભણવા બેઠું હતું તો વાંદરું ઋચા કોની બેન હતી અક્ષયની બારી પાસે કયું પક્ષી બેઠું હતું તો કબૂતર કયું પક્ષી બેઠું હતું કબૂતર પછી આપણા દેશમાં કેટલી ઋતુઓ છે તો ત્રણ કેટલી ઋતુઓ છે ત્રણ પછી છે ત્યાં બધાએ ખાલી જગ્યા પણ જોયો સંતવડ કબીર વડ કે એક પણ નહીં તો શું જોયું કબીર વડ બરોબર વિદ્યાર્થી મિત્રો હવે એકથી દસ એમસીક્યુ લખાઈ ગયા પછી આપણે નીચે કયો નંબર લખવાનો અગિયાર નંબર બરોબર પછી એકથી દસ લખાઈ ગયા ને એટલે આપણે અહીંયા શું લખવાનું અગિયાર આપણે પાંચ ચોથો નહીં લખવાનો આ જો તમારે બાકી નોટમાં બાકી હોય તો તમે લખી શકો છો અને નો બાકી તો રફ નોટમાં દસ એમ સીક્યુ લખ્યા ગયા પછી અહીંયા લખવાનું અગિયાર ભાગો રે ભાઈ ભાગો શું છે જવાબ દોડો દોડો કેમ નાચો તો સાચો જવાબ છે ભાગો ઘોડાને કેટલા પગ હોય છે ચાર ચકલી ખાલ જગ્યા કરે ચીચી જંગલનો રાજા તો સિંહ જંગલનો રાજા કોણ છે સિંહ ઘડુ કોણ થઈ ગયું હતું તો સિંહ શિયાળ સિંહ પર શું નાખતો હતો પાંદડા શું નાખતો હતો પાંદડા ઢંગ વગરના માળા કોના હતા તો ચકલી બાયના કોના હતા ચકલી બાયના હવે છે સુગ્રી ખાલજીગ્યામાં રહે છે માળામાં ઘરમાં કે છાપરામાં તો ક્યાં રહે છે માળામાં ઉંદર ક્યાં રહે છે તો રાફડામાં દરમાં કે માળામાં તો ઉંદર દરમાં રહે ક્યાં રહે છે સસલું કે વાંદરો વાંદરો તો કોણ રહે છે બરોબર હવે આપણે એમસીક્યુ લખાઈ ગયા પછી ને આપણે નીચે પ્રશ્ન નંબર બે કરીને લખવાનું પ્રશ્નોના ઉત્તર શું લખવાનું પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો પછી અહીંયા લખવાનું એક રૂપેશ કાકાને કેમ ગમતું નહોતું તો જવાબ તમારે નોટમાં નીચે લખવાનું રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું નહોતું હાઉસમાં કયા કયા રમકડાતા તો ટોય હાઉસમાં ચાવીવાળા રિમોટવાળા તાલી પાડતા કૂદકા મારતા દીવાલ ઉપર ચડતા હવામાં ઉડતા માથું હલાવતા આંખો પટપટાવતા રમકડા હતા હવે શું લખ્યું છે રૂપેશ કાકાએ પાટિયા ઉપર શું લખ્યું હતું તો રૂપેશ કાકાએ પાટિયા ઉપર લખ્યું કે એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ ટોય હાઉસમાંથી અક્ષય કયા બે રમકડા લઈ આવ્યો તો ગળથોલિયા મારતું ગલુડિયું અને વાતો કરતો પોપટ લઈ આવ્યો અક્ષયને શ્રીકાંત શું અક્ષયે શ્રીકાંતને શું કહ્યું અક્ષયે શ્રીકાંતને કહ્યું કે તું એકવાર મારી સાથે ચાલ કોની ઘરે રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા છે હવે શું લખ્યું છે અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા તો અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા બોલતું વાંદરું જોઈને કોણ મોબાઈલ કોણે મોબાઈલ મૂકી દીધો તો બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો અક્ષયે કયું રમકડું હાઉસમાં મૂક્યું તો અક્ષયે પોતાની પાસે રહેલું વિમાન ટોય હાઉસમાં મૂકી દીધું બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે એકથી ને આઠ પ્રશ્નોના જવાબ તમારે નોટમાં લખવાના રહેશે અને આઠ ગયા લખાઈ ગયા પછી આપણે પાંચ ચોથાનો સવાલ જવાબ લઈ લઈએ અહીંયા આપણે આઠ પછી કયો નંબર દેવાનો નવમો પછી સૂચના લખવાની નથી અહીં નવમો લખવાનું સિંહ અને શિયાળ ક્યાં રહેતા હતા તો સિંહ અને શિયાળ જંગલમાં રહેતા હતા કોની વાત સાંભળી સિંહે પૂછડી હલાવી તો સસલાની વાત સાંભળી સિંહે પૂછડી હલાવી શિયાળને કેમ મજા આવતી તો શિયાળને મજા આવતી કે કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કેમ કહ્યું કારણ કે જો સિંહ મરવાનું નાટક કરે તો સસલાનો શિકાર કરી શકાય શા માટે સસલો ત્યાંથી ભાગી ગયો કારણ કે સિંહે સસલાની વાત સાંભળી સિંહે પૂછડી હલાવી તો પણ સસલાને સાચી વાતની ખબર પડી કે તે સૂતો છે તેથી તે ત્યાં ભાગી ગયો પછી ચૌદમો પ્રશ્ન સસલાએ શું વિચાર્યું તો સસલાએ વિચાર્યું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી નક્કી કંઈ ગડબડ લાગે છે સિંહને સિંહની સસલાને અણસર આવી ગયો નક્કી કંઈક ગડબડ લાગે છે લાગે છે છે તો બરોબર એક થી પ્રશ્નોના જવાબ તમારી રફ નોટમાં લખવાના રહેશે જો પાકી નોટમાં બાકી હોય તો તમે પાકી નોટમાં પણ લખી શકો છો બરોબર પ્રશ્ન નંબર એક એમસીક્યુ એમસીક્યુ લખાઈ ગયા પછી નીચે લખવાનો પ્રશ્ન નંબર બે બરોબર પ્રશ્નના ઉત્તર લખો બરોબર પહેલો સવાલ સવાલ લખ્યા ગયા પછી નીચેથી ને જવાબ લખવાનો રહેશે એની બાજુમાંથી લખવાનો નહીં જેમ શ્વામાં લખેલું છે બરોબર અહીંયા હું લેક્ચર પૂરો કરું છું શનિવારે ગુજરાતીની એક્ઝામ છે પાઠ ત્રીજા અને ચોથાની લેક્ચર પૂરો કરું છું થેન્ક યુ